રાજ્યમાં કોરોના સહાયમાં કૌભાંડ સામે આવ્યું. પ્રાપ્ત વિગત અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં કોરોનાથી મૃત્યુ પામેલાના વારસદારોને સરકાર દ્વારા અપાતી સહાયના ખોટા દસ્તાવેજો રજૂ કરી સહાય મળવાનું ગંભીર કૌભાંડ બહાર આવ્યું છે, જેના પગલે દહેગામના નાયબ મામલતદાર દ્વારા દહેગામ પોલીસ મથકમાં 30 વારસદારો સામે તેમના સ્વજનના મૃત્યુના ખોટા દસ્તાવેજો રજૂ કરી સહાય મળવા અંગેની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ વારસદારોએ પોતાના સ્વજનનું મૃત્યુ અન્ય કોઈ બીમારીથી થયું હોવા છતાં કોરોનાથી જ થયું છે તેવા ખોટા સર્ટિફિકેટ ઉભા કરીને સરકાર તરફથી મળતી રૂપિયા 50,000ની સહાય તેમના બેંક એકાઉન્ટમાં આ અગાઉ એક કૌભાંડ પહેલા સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાંથી 6 મહિના પહેલા બોગસ સર્ટિફિકેટ દ્વારા કોરોનાની સહાય મેળવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં દહેગામ તાલુકાના જ એક વ્યક્તિની સંડોવણી બહાર આવી. દહેગામ તાલુકામાં થયેલા કૌભાંડમાં પણ તેની સંડોવણી હોવાની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે. કોરોનાની સહાય ખોટી રૂપે રકમ જાઉં કરવાના કૌભાંડમાં આગામી સમયમાં મોટો ઘટસ્ફોટ થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.